લખતર તાલુકાના વણા ગામનો યુવાન બસ સ્ટેશન પર બેઠો હતો ત્યારે તે જ ગામના યુવાને તેની સાથે આવી માથાકૂટ કરતા મારામારી થઈ હતી। આથી તેના માથામાં પાઇપ વાગતા તેને પહેલા લખતર સરકારી દવાખાને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવાયો હતો અને તેને રાત્રિના રજા આપી દેતા તે ફરી લખતર દવાખાને તેની પત્ની સાથે આવી ગયો હતો ત્યારે તેને આરોપીએ અગાઉ પણ તેની સાથે માથાકૂટ કરી હતી અને તેને થોડા દિવસ પહેલા લખતર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવાનું જણાવી આરોપી સામે અને પોલીસ દ્વારા કોઈ પગલા લેવાયા હોવાનું જણાવી પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો લગાવી નોકરી કરું છું, પણ મારા ગામમાં એક અતિશય ત્રાસીન માણસ મને અવારનવાર મારા બાયડી નેટવર્ક મને અવારનવાર ધમકી આપે છે। મારી નાખવાની મારા પાડોશી છે અને હું સરકારને હિસાબે એને કાંઈ કરી શકતો નથી। આથી એક વર્ષ પહેલાં હું જ્યારે મારે હું ખેતી કામ ગઈ હતી ત્યારે નાની બાળકી 9 વર્ષની મારે છે, એનું નામ પૂજા છે, અને ત્યારે એને ચાર્જિંગ લેવા માટે ઘરે બોલાવેલી અને પછી હાથ ચાલી અને એને બધી ઇરાદાપૂર્વક એને હાથ ચાલીને અંદર પછી કરી મારી બાળકી બહુ મોટા અવાજ કરતા મારી બાજુમાં મારી ત્યાં રહેતા એને પૂજા પૂજા નામ સાંભળતા એને હાથ છોડી મેં અને પછી આજ દિવસ સુધી મને મારે બાળીએ કે મારે બોને મને જાણ કરેલ નથી બરાબર। અને પછી મેં એને ઠાપ ઠોકવા દેવા ગયો એટલા માટે મને જીવલેણ હુમલો કરવા માટે બીજી વાર એક વાર મને છેલ્લી હુમલો મરાયો એ મારી બાને શ્રી અહીંયા વાગી ગયેલી હાથે રવિવારે। પછી હું ફરિયાદ કેસ કરવા ગયો, પોલીસે મારો ફરિયાદ ના લીધી અને ખાલી નામની અરજી લખી પછી બીજા દિવસે હું ગયો, સાહેબ તમે કોઈ એક્શન કેમ લે તો પોલીસ કે અમે એક લાખ પછી આવશું પણ તો કોઈ આવ્યા નહીં। પછી દરમિયાન આ અઠવાડિયા મુજબ અઠવાડિયું વીતી ગયા ભાઈ, કાલે રોજ બસ સ્ટેન્ડ હું ફરવા બેઠેલો કાંઈ ફસલી મને મારવા આવેલો જીવલેણ હુમલો કરવા માટે મેં બચાવ કાઢી મેં ફસી ચાલી લીધી અને મને મારું નથી એટલા માટે એટલા મહિને બહાર આવી ગયા અને આતા પાછી ખાતા ફસી હું આમ ચાલતા હતા એ ફસી છોડી અને બાજુમાં પાંચ પડે પાક મને જોરદાર ફટકો માર્યો અને મને પાંચ પાક આવેલ છે અને દવાખાને હું મને સીટી સ્કેન કરાયો, કોઈ મને એડમિટ નથી કર્યો દવાખાનામાં બરાબર અને અહીંયા પણ એડમિટ નથી કર્યો લખતરમાં અને આખી રાત હું આમનો જજુમું છું, મને ચક્કર આવે છે અને છાતીમાં પણ થોડું થોડું દુખે છે અને અશક્તિ ફૂલાઈ ગઈ છે તું વ્યવહારથી અને જો પોલીસ હવે કોઈ એક્શન નહીં લે હવે મારે જીવલેણ હું થશે તો લગભગ પોલીસ સ્ટેશન મારા જીવને જદ રહેશે અને બીજા સરકાર કેસ આના માટે કાયદેસર પગલાં ભરવા અને અવારનવારના 25 કેસ છે, જો કોઈ પણ 25 કેસ ના ઉભરે તો હું ગુનેગાર સાબિત થતો। જીડીસી ન્યૂઝ સાથે વિજય જોશી લખતર।